ગુડ મોર્નિંગ સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દીમાં અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજું કાવ્ય ચલાવી રહ્યા હતા, નન્ના મુન્ના રાહી હો, બરાબર છે? તેનું સ્વાધ્યાય જે છે, પાના નંબર 17 કાઢો વિદ્યાર્થી મિત્રો, તેમાં આપણે પ્રશ્ન નંબર 3 સુધી ગયા વિડીયોમાં જોયું હતું, બરાબર છે? આજે આપણે પાના નંબર 18 પર આપેલો પ્રશ્ન નંબર 4થી શરૂઆત કરવાના છીએ. ગયા વિડીયોમાં આપણે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3 સુધી જોયું હતું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ, બરાબર છે? પ્રશ્ન નંબર 4 છે, માતૃભાષામાં અનુવાદ કીજીએ, બરાબર છે? જેમાં પહેલું છે, ધરતી પર પાપી જન્મ નહીં લેંગે. તમારે અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે, પરીક્ષામાં પણ આવા માતૃભાષામાં અનુવાદ કીજીએ વ્યાકરણ વિભાગમાં પૂછાતું હોય છે, તો ધ્યાનથી સાંભળો અને લખો. પહેલું છે, ધરતી પર પાપી જન્મ નહીં લેંગે, તો તેનું જે ગુજરાતી છે ભાષાંતર તે થશે, ધરતી પર પાપી જન્મ લેશે નહીં, ધરતી પર પાપી જન્મ લેશે નહીં. અહીંયા જે પેન્સિલથી લખ્યું છે તેના પર ધ્યાન આપશો નહીં, હું જે બોલું છું તે ધ્યાનથી સાંભળો. ધરતી પર પાપી જન્મ લેશે નહીં, પૃથ્વી લખશો તો પણ ચાલશે, પૃથ્વી પર પાપી જન્મ લેશે નહીં. નહીં, આ એ પણ બરાબર જ લખેલું છે, વાંધો નહીં, પૃથ્વી લખો તો પણ, બરાબર છે? હવે આગળનું જોઈએ, બચ્ચે રાસ્તે પર બિના ડરે ચલ પાએંગે, તો એનું ભાષાંતર ગુજરાતી થાય છે, બાળકો રસ્તા પર વગર બીકે ચાલી શકશે, બાળકો રસ્તા પર વગર બીકે અથવા તો ડર્યા વગર ચાલી શકશે. ત્રીજું છે, મેં દેશ કા સિપાહી હું દેશનો સિપાહી છું, હું દેશનો સિપાહી છું. ચાર નંબર, દુનિયા મેં કહીં ભી બોમ્બ નહીં ગિરેગા, દુનિયામાં ક્યાંય પણ બોમ્બ પડશે નહીં, દુનિયામાં ક્યાંય પણ બોમ્બ પડશે નહીં. હમારે દેશ કા નામ ભારત હૈ, મારા દેશનું નામ ભારત છે, મારા દેશનું નામ ભારત છે. ખ્યાલ આવી ગયો દરેકને? સરસ. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું, પ્રશ્ન નંબર 5. નિમ્નલિખિત ભાવાર્થ મેં સે સંબંધિત પંક્તિયા કવિતા મેં સે ઢૂંઢકર લિખી, નિમ્નલિખિત ભાવાર્થ સે સંબંધિત પંક્તિયા કવિતા મેં સે ઢૂંઢકર લિખીએ. વિદ્યાર્થી મિત્રો, આવું એક પ્રશ્ન આપણે આગળના પાઠમાં કે કાવ્યમાં જોયેલો જ છે, જેમાં આ તમને જે ચાર છે ભાવાર્થ આપેલા છે, કાવ્યમાં જોયેલું છે, કાવ્યમાં ભાવાર્થ દ્વારા કાવ્ય પંક્તિઓ હોય છે, તો જે કાવ્ય પંક્તિઓ છે એનો ભાવાર્થ અહીંયા આપેલો છે અને એ ભાવાર્થના આધારે આપણે કાવ્ય પંક્તિઓ લખવાની છે. તો તમે તમારા પાઠ્યપુસ્તકમાં જે કાવ્ય છે તે કાઢીને રાખો, અહીંયા હું બોલું એ પ્રમાણે તમારે ટીક કરવાનું રહેશે. નન્ના રાહી બિના ડરે રાસ્તે પર ચલેગા, તો એની કાવ્ય પંક્તિ આવશે, રાસ્તે પે ચલુંગા ન ડર ડર કે, અહીંયા આપણે જોઈ લઈએ કાવ્ય પંક્તિ આવશે, બરાબર છે? તમારા જવાબમાં રાસ્તે પે ચલુંગા ન ડર ડર કે, ખ્યાલ આવી ગયો? હવે એના પછી આપણે જોઈશું, નન્હા રાહી મંજિલ પાએ બિના દમ નહીં લેગા, તો એમાં આવશે, મંજિલ સે પહેલે ન લુંગા કહી દમ, આ કાવ્ય પંક્તિ આવશે જવાબમાં, બરાબર છે? ખ્યાલ આવ્યો? ટીક કરતા જજો. ત્યારબાદ છે, નન્હા રાહી સબકા પ્યારા બનેગા, સબકા પ્યારા બનેગા, નન્હા રાહી સબકા પ્યારા બનેગા, બરાબર છે?
તો તેની કાવ્ય પંક્તિ આપણે શોધીને લખવાની છે. તો અહીંયા જુઓ, દુનિયા કી આંખો કા તારા બનુંગા, એ જવાબ આવશે. બરાબર છે. ત્યારબાદ આગળનો છે 4 નંબર, અમારા દેશ શાંતિ પ્રિય હે, અમારા દેશ શાંતિ પ્રિય હે. બરાબર છે. એમાં પાના નંબર 15 ઉપર જુઓ, શાંતિ કી નગરી હે મેરા ય વતન. બરાબર છે, એ આવશે. આ જુઓ તમે, પહેલી બીજી અને ત્રીજા નંબરની જે પંક્તિ છે ને તે આવશે, શાંતિ કી નગરી હે મેરા ય વતન. બરાબર છે. હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈશું. ઉચિત શબ્દ ચૂનકર વાક્ય પૂર્ણ કીજે. અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે, જે કૌંસમાં આપેલા શબ્દો છે તેમાંથી. તો પહેલી જે ખાલી જગ્યા છે તે છે લડકે ખેલ, તો એમાં બીજા નંબરનો જે ઓપ્શન છે એ આવશે રહે એ. અહીંયા દેખાય છે દરેકને, મેં ટીક કરેલું છે, લડકે ખેલ રહે હે. બરાબર. બીજું છે ખાલી જગ્યા ક્રિકેટ ખેલતા હું, તો એમાં આવશે મેં ક્રિકેટ ખેલતા હું. બરાબર છે. ત્રીજું છે આપ કહાં જા રહે, તો એમાં આવશે હે. પહેલા નંબરનો જે ઓપ્શન છે એ આવશે હે, આપ કહાં જા રહે હે. ચોથા નંબરનું જે ખાલી જગ્યા છે તે ખાલી જગ્યા કિતાબો મેં સે આપકી કિતાબ કોનસી હે, તો એમાં બે ઓપ્શન છે યે અને ઇન, તો જવાબ આવશે ઇન. ઇન કિતાબો મેં સે આપકી કિતાબ કોનસી હે. ખ્યાલ આવ્યો દરેકને. હવે આગળનું છે 5 નંબરનું છે હમ ખાલી જગ્યા, તો એમાં છે પડતા હે પડતે હે, તો જવાબ આવશે પડતે હે, હમ પડતે હે. બરાબર છે. દેખાય છે દરેકને. તો અહીંયા જે ટીક કરેલા છે એ પ્રમાણે આ ખાલી જગ્યાઓમાં પૂરવાનું રહેશે. બરાબર. હવે આપણે પ્રશ્ન નંબર 8 જોઈશું, પાના નંબર 19 કાઢો દરેક. એમાં પ્રશ્ન નંબર 8 છે, ઇસ ગીત મેં બચ્ચે ને સિપાહી બનકર દેશ કી સેવા કરને કી ભાવના વ્યક્ત કી હૈ. કી હૈ ના કે દુનિયા કી આંખો કા તારા બનુંગા, દેશ કા સિપાહી બનુંગા, એવું કહે છે ને જે બાળક છે તે કાવ્યમાં. તો સોચો ક્યાં દેશ કી સેવા કેવલ સિપાહી બનકર હી કી જા સકતી હૈ. તો આપણે જે દેશની સેવા કરવા માંગતા હોય તો આપણે સિપાહી જ બનવું પડે, સિપાહી બનીને જ દેશની સેવા થઈ શકે. બતાવો, લિખો, દેશ કી સેવા કેસે કરતે હે. અહીંયા આપણને 4 કિસાન, શિક્ષક, ખિલાડી, કલાકાર ઓર આ 5 ઓપ્શન આપેલા છે. તો આ 5 વ્યક્તિ બનીને શું આપણે દેશની સેવા કરી શકીએ, તો એ આપણે લખવાનું છે. તો તમે લખો પહેલું કિસાન, તો કિસાનની અંદર કિસાન કરી ડેશ કરીને એમાં લખો કિસાન કેવી રીતે, જે ખેડૂત છે તે કેવી રીતે દેશની સેવા કરી શકે, તો એમાં લખો કિસાન દેશ કી સેવા ખેત મે જ્યાદા ફસલ પેદા કરકે કરતા હે. કિસાન કેવી રીતે દેશની સેવા કરે છે, કિસાન દેશ કી સેવા ખેત મે જ્યાદા ફસલ પેદા કરકે કરતા હે, જેના કારણે દેશમાં અનાજ પાકે છે. અનાજ પાકે તો દરેકને, દેશમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું રહેશે નહીં, દરેકને અનાજ પહોંચતું કરે છે, તો એ પણ એક પ્રકારની દેશની સેવા છે. એમાં લખો આગળ, વહ કુદરતી ખાદ કા ઉપયોગ બઢાકર, વહ કુદરતી ખાદ કા ઉપયોગ બઢાકર રાસાયણિક ખાદ કા ઉપયોગ કમ કરકે ફસલ અધિક પેદા કરકે દેશવાસીઓ કા પેટ ભરતા હે. ફરી એકવાર ધ્યાનથી સાંભળો, વ કુદરતી ખાદ કા ઉપયોગ બઢાકર રાસાયણિક ખાદ કા ઉપયોગ કમ કરકે ફસલ અધિક પેદા કરકે દેશવાસીઓ કા પેટ ભરતા હે. ખેતી કો રાષ્ટ્રીય સંપત્તિ માનકર ઉસે માન દેતા હે. તો આટલું તમારે કિસાનમાં લખવાનું છે. કિસાન પછી બીજા નંબરમાં છે શિક્ષક, તો શિક્ષકની અંદર લખો શિક્ષક શિક્ષા કે દ્વારા, શિક્ષક
शिक्षा के द्वारा देश को अच्छा नागरिक प्रदान करता है। शिक्षक शिक्षा के द्वारा देश को अच्छा नागरिक प्रदान करता है। आगे लिखो, बच्चे के विकास में सहायक बनता है। बच्चे के विकास में सहायक बनता है। उसे सही मार्गदर्शन देकर उसके अंदर की शक्तियों को बाहर लाता है। देश के लिए आवश्यक विविध क्षेत्रों के कार्यकरों को तैयार करता है। हेलायो आटलू तमारे शिक्षक में लखवानू छे। एना पछी छे खिलाड़ी, तो खिलाड़ी नी अंदर लखो, खिलाड़ी अपने खेल के द्वारा राष्ट्र को सम्मान दिलाता है। खिलाड़ी क्या काम करता है? देश के लिए देश को सम्मान दिलाता है। खेल के द्वारा वह ऊंचाइयां हासिल करता है, रिकॉर्ड बनाता है। वह देश के लिए जब खेलता है तो उसकी सिद्धि देश की सिद्धि बन जाती है। अच्छे खिलाड़ी से देश की पहचान होती है। आटलू तमारे खिलाड़ी में लखवानुं। एना पछी छे कलाकार, तो कलाकार देश की सेवा कई रीते करे छे? तो कलाकार एमा लखो, कलाकार अपनी कला के द्वारा देश की सेवा करता है। अपनी कला को प्रदर्शित कर वह देश विदेश में नाम कमाता है। मेहनत करके वह अपनी कला को और अच्छा बनाता है, जिससे उसकी कला देश की पहचान बन जाती है। कोई सारो कलाकार होय, कोई सारू चित्र बनावतो होय अने देश में पहलो नंबर लावे, कोई सारी एवी मूर्ति शिल्पी जे आपणे सारी एवी कला करीने सरस मजानी मूर्ति बनावी होय, तो एनो जे आंतरराष्ट्रीय स्पर्धा में नंबर आवे तो भाई के कया देशनो छे? तो के भारत देशनो छे, तो भारत देशनुं नाम रोशन थाय ने। तो ए रीते कोई सारो कलाकार होय तो सारो जे कलाकार छे एवो कलाकार बनीने पण तमे देशनी सेवा करी शको छो। त्यारबाद એમાં લખો, જીસે ઉસકી કલા દેશ કી પહેચાન બન જાતી હે। તો આટલું તમારે લખવાનું આવશે કલાકાર માં, ખ્યાલ આવ્યો? એના પછી છે આપ। આ તો બધા કિસાન શિક્ષક ખેલાડી અને કલાકાર જે બની ગયા છે એમની વાત હતી। તમે દેશની સેવા કઈ રીતે કરી શકો છો? દેશને મદદરૂપ કઈ રીતે થઈ શકો છો? બરાબર, સામાન્ય માણસ તરીકે કે એક બાળક તરીકે તમે દેશ માટે કંઈક કરવા ઈચ્છતા હોય તો કઈ રીતે કરી શકો છો? તો એમાં લખો, આપ કરીને ડેશ કરીને એમાં લખો, મે ભી બડા હોકર દેશ કા સહારા બનુંગા। મે ભી બડા હોકર દેશ કા સહારા બનુંગા। દુનિયા મે દેશ કા નામ રોશન કરુંગા। दुनिया में देश का नाम रोशन करूंगा। मैं अपना सब काम समय से पूरा करूंगा। मैं अपना सब काम समय से पूरा करूंगा। आगे लिखो, जैसे बड़े कहेंगे वैसा ही करूंगा। जैसे बड़े कहेंगे वैसा ही करूंगा। आगे लिखो, बड़ा होकर सैनिक बनकर देश की रक्षा करूंगा। बड़ा होकर सैनिक बनकर देश की रक्षा करूंगा। आगे लिखो, मुसीबत से सबको बचाऊंगा। मुसीबत से सबको बचाऊंगा। तो आटलू तमारे तमे देश माटे करी शको छो।
તો એ તમારે એમાં લખવાનું છે. અહીંયા આપણે જે ત્રીજું કાવ્ય છે નન્ના મુન્ના રાહી હું એ પૂર્ણ થઈ ગયું છે. અભ્યાસ અને સ્વાધ્યાયની સવિસ્તાર આપણે ચર્ચા કરી લીધી છે. દરેકે નોટમાં તેને લખવાનું રહેશે, તેનો મહાવરો કરવાનો રહેશે, દરેકે કાવ્યને સારી રીતે વાંચવાનું છે, અભ્યાસ સ્વાધ્યાય લખીને તેને એક વખત વાંચવાનું છે. બરાબર છે? આશા રાખું છું દરેકને ખ્યાલ આવી ગયો હશે. આભાર. અસ્તુ.